પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર નહીં લડે લોકસભાની ચૂંટણી. ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ગૌતમ ગંભીરે ટ્વીટમાં લખ્યું કે મેં પક્ષના અધ્યક્ષ જેપી નડ્ડાને વિનંતી કરી છે કે મને રાજકીય ફરજોમાંથી મુક્તિ આપે જેથી હું ક્રિકેટને લગતા મારા વચનો અને કામગીરી પર ધ્યાન આપી શકું. મને લોકોની સેવા કરવાની તક આપવા બદલ પીએમ મોદી અને ગૃહમંત્રીનો તેમણે આભાર પણ વ્યક્ત કર્યો ટ્વીટમાં. મહત્વનું છે કે ગૌતમ ગંભીર વર્ષ 2019માં દિલ્હી પૂર્વથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. આ સાંસદ તરીકેની તેમની પહેલી ટર્મ હતી. જો કે હવે ગંભીરે આગામી લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. સંવાદદાતા હિતેન અમારી સાથે ફૂલન પર જોડાઈ ગયા છે. તેમ ગૌતમ ગંભીરનું એક ટ્વીટ સામે આવ્યું છે અને તેમણે કહી દીધું છે કે હું આ વખતની ચૂંટણી નહીં લડું. બિલકુલ, જે હિસાબે સૂત્રો પણ જણાવી રહ્યા હતા કે ગૌતમ ગંભીર પોતાને કોમેન્ટ્રીના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી તે રાજનીતિમાં ધ્યાન નથી આપી શકતા. છેલ્લા 5 વર્ષના ટર્મની પણ વાત કરીએ તો 5 વર્ષમાં સંસદમાં તેમની હાજરી જે છે તે નહીવત જોવા મળી હતી. હાલાકી કોન્સ્ટિટ્યુન્સી, તેમની જે કોન્સ્ટિટ્યુન્સી હતી પૂર્વી દિલ્હી, ત્યાં તેમને કામ જે છે તે પોતાની ટીમ પાસેથી કરાવવાનું શરૂ રાખ્યું હતું. પણ હવે છેવટે જ્યારે પાર્ટી આજે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે તેની પહેલા જ ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને કહી દીધું કે તેમણે જેપી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષને ફરી એકવાર ટિકિટ ન આપવા માટે વિનંતી કરી છે અને એક ટર્મ સાંસદ ચૂંટવા માટે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહનો હૃદયપૂર્વક આભાર પણ તેમણે વ્યક્ત કર્યો છે. બિલકુલ, આભાર હિતેન આપનો સમગ્ર વિગત બદલ.